લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં, માત્ર 52 નેતાઓ સાથે ચૂંટણીને લઈને બેઠક કવલમની જગ્યાએ ગાંધીનગર પથિક આશ્રમમાં 52 નેતાઓની બેઠકનું આયોજન, તેમને આમંત્રિત કરવામાં આવ્યા છે. આમંત્રિત લોકોને જ હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે. લાવ્યું હિરેન, કયા છે આ 52 નેતાઓ અને ખાસ શું ચર્ચા કરવામાં આવશે આ બેઠકમાં? જી હિરેન, જો એક પ્રકારે લોકસભા ચૂંટણી માર્ચ મહિનામાં ડિક્લેર થશે તે પહેલાં લોકસભા ચૂંટણીલક્ષી જે આયોજન છે એ આયોજન સંદર્ભે આયોજન કરવા માટે અને તમામ મુદ્દાઓ પર ચર્ચાને લઈ આ એક પ્રકારની ચિંતન બેઠક પ્રકારનું આયોજન અહીંયા ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. દ્રશ્યો તમને ગાંધીનગર કમલમના બદલે આ વખતે હોટલ નિલાયા, જે જૂની પથિકાશ્રમ છે, ત્યાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ લોકસભાની 26 બેઠકો માટે કઈ બેઠક પર શું રણનીતિ ઘડવી અથવા તો આયોજન શું કરવા, સાથે જે પણ બેઠકો પર આગામી દિવસોમાં સભા વગેરેનું આયોજન છે એ તમામ બાબતોની અહીંયા ચર્ચા કરવામાં આવશે. સાથે 5 લાખની લીડનો જે લક્ષ્યાંક છે એ લક્ષ્યાંકને પહોંચી વળવા માટે કઈ બેઠક ઉપર શું ગતિવિધિ કરવાની જરૂર છે અથવા તો કઈ બેઠક ઉપર કયા મતદારો વધુ પ્રભાવિત છે, જે મતદારો ઓછા પ્રભાવિત છે ભારતીય જનતા પાર્ટી પક્ષે એમને ભાજપના સમર્થનમાં કેવી રીતે લાવવા, એ તમામ બાબતો છે એની પણ અહીંયા રણનીતિ એક પ્રકારે બનાવવામાં આવશે. સાથે જે પણ પાર્ટી ખાસ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાના લાભાર્થીઓ છે એમને એમના સુધી પહોંચવા અને સંપર્ક યોજના વગેરેનું આયોજન આગામી દિવસોમાં કેન્દ્રીય સ્તરેથી નક્કી થયેલા કાર્યક્રમો, સાથે સૌથી મહત્ત્વની બાબતો આ બેઠકની અંદર માત્ર ઘણી અને 50 થી 52 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિત વર્તમાન સરકારના મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ અને સંગઠનના કેટલાક સિનિયર આગેવાનોને આ બેઠકમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. એકમાત્ર વિષય લોકસભામાં તમામ બેઠકો 5 લાખ લીડથી જીતવા માટેનું આયોજન આ બેઠકની અંદર કરવામાં આવશે. આભાર હિરેન તમામ વિગતો માટે.